Om Sahana Vavatu Sahana Bhunaktu Saha Viryam Karavavahai Tejasvina Vadhitamastuma Vidvishavahai Shanti 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 Om Samastajana Kalyane Niratam Karunamayam Namami Chinmayam Devam Sadgurum Brahma Vidvaram Om Sadashiva Samarambham Shankaracharya Madhyamam Asmadacharya Paryantam Vande Guru Paramparam Shruti Smriti Purananam Alayam Karunalayam Namami Bhagavat Padam Shankaram Loka Shankaram Hari Om. Pello shlok apde patavelo apde no gaye apde pello shlok ane pachi bijo sathe pello shlok sathe Vedo nityam adhiyatam taduditam karma svanushthiyatam tineshasya vidhiyatam apachitihi kamye matistyajyatam papaugha paridhuyatam bhavasukhe doshonusandhiyatam Atmecha vyavasiyatam nijagrahat turnam vinirgam yatam. Bijo shlok. Ano tune jara sikhi leo. Tune ajit barabar na thi aavyo. Sangha satsu vidhiyatam. Sangha satsu vidhiyatam. Bhagavato. Bhaktir dradhadhiyatam Shantyadi parichiyatam Dridhataram Karmashu santyajyatam Sadvidvanupasrupyatam Pratidinam Tatpaduka Sevyatam Brahmaikaksharamarthyatam Shruti Shiro Vakyam Samakarnyatam So, ano ek bijo tune bhi chhe, je yakun den du tu shar hara dhavala chane, that a tune easier hoi to ema bhi gai sakai. Sangha sat suvidhi yatam bhagavato bhaktir dridhadhi yatam shantyade parichi yatam dridhataram karmashu santyajyatam Sadvidvanupasrupyatam pratidinam tatpaduka sevyatam brahmaikaksharamarthyatam shrutishiro vakyam samakarnyatam. So, atma instruction ma Shankaracharya ji su kahelu. Nijagrahat turnam vinirgamyatam. Jetlu jaldi bani sake, etlu ghar chodi devano. Etle je asakti che, mamatva che, eno tyag karvano. Ave tyag karya pachi su karvano. Kemke khali apde manne kahiye ke aa nahi kar. To pan su karvu joiye to kevu joiye na apde. આમ નહીં કર તેમ નહીં કર પણ શું કર શું કરવું જોઈએ એ મનને સમજવું જોઈએ એટલે આસક્તિનો ત્યાગ કરો તો પછી એ જે મન
છે એને ક્યાં લગાવવો જોઈએ? સંઘ સત્સુ વિધીયતામ, સત્સંગમાં લઈ જાઓ મનને. આસક્તિથી દૂર મનને ક્યાં લઈ જવાનું? સત્સંગમાં. સંઘ સત્સુ વિધીયતામ, સત્સંગમાં જઈએ તો શું થવું જોઈએ આપણને? ભગવતો ભક્તિ દૃઢાધીયતામ, ભગવાનની ભક્તિ દૃઢ થવી જોઈએ. વર્ષોથી સત્સંગમાં જતા હોય પણ ભગવાનના પ્રતિ ભક્તિ ના હોય, ઉપાસના ના કરતા હોઈએ, તો એ સત્સંગનો પૂર્ણ લાભ ના મળ્યો આપણને. એ બારી તમારે બંધ કરવી પડશે પેલી. તો સંઘ સત્સુ વિધીયતામ, ભગવતો ભક્તિ દૃઢાધીયતામ, ભગવાનની ભક્તિ દૃઢ થવી જોઈએ. સત્સંગનો લાભ અને પ્રયોજન એ, ખાલી એક બૌદ્ધિક રૂપે કંઈક જ્ઞાન મળતું હોય કે ભાઈ મને આત્માને વિશે ખબર છે, પરમાત્માને વિશે ખબર છે, બ્રહ્મસૂત્ર ખબર છે, ઉપનિષદ ખબર છે, હવે બૌદ્ધિક જ્ઞાન માટે ખાલી કોઈ જતું હોય તો સત્સંગનો બહુ સીમિત લાભ મળ્યો એમને. સત્સંગમાં જવાથી ભગવાનની ભક્તિ વધે, અહંકારનો ત્યાગ થાય, આત્માની અનુભૂતિ થાય. તો ભગવતો ભક્તિ દૃઢાધીયતામ, સાથે સાથે શું થવું જોઈએ? શાંત્યાદિ પરિચયતામ, શમા દમા ઉપરમ તિતિક્ષા શ્રદ્ધા સમાધાન, આ જે ષટક સંપત્તિ છે એ પણ આપણે કેળવવી જોઈએ. સત્સંગમાં જવાથી ત્રણ વસ્તુ થવી જોઈએ આપણને. પહેલી વસ્તુ ભક્તિ વધવી જોઈએ, બીજી વસ્તુ સમાધિ ષટક સંપત્તિ આપણે કેળવવી જોઈએ, ત્રીજી વસ્તુ દૃઢતરમ કર્માશુ સંત્યજ્યતામ. જે સ્વાર્થી કર્મો છે, જે નિષિદ્ધ કર્મો છે, અને જે કર્મો આપણને પ્રગતિમાં બાધક છે, આધ્યાત્મિક પ્રગતિમાં બાધક છે, એ કર્મોનું દૃઢ રૂપે ત્યાગ કરવાનો છે. દૃઢતરમ કર્માશુ સંત્યજ્યતામ, આ ત્રણ વસ્તુ થવી જોઈએ સત્સંગમાં જવાથી. આ ત્રણ આપણે કરીએ તો ભગવાનની અનુકંપા પણ વધે આપણામાં, આપણે ઉપર, અને સદવિદ્વાન ઉપસૃપ્યતામ, એક સદગુરુને શરણમાં આપણે જઈ શકીએ. કેમકે જે અધિકારી વ્યક્તિ હોય એ સદગુરુની શરણમાં જાય તો જ્ઞાન જે સદગુરુ પાસેથી મળે એ જ્ઞાન પચાવી શકે વ્યક્તિ. સદવિદ્વાન ઉપસૃપ્યતામ, સદગુરુની પાસે જાઓ. ત્યાં જઈને શું કરવાનું? પ્રતિદિનમ તત્પાદુકા સેવ્યતામ, એમની સેવા કરીને એમની સાથે ટ્યુનિંગ કરવાનું. કેમકે આત્મજ્ઞાન જ્યાં સુધી ટ્યુનિંગ ના થયું હોય ત્યાં સુધી આપણને અનુભવ ના થઈ શકે. તો એ ટ્યુનિંગ કેવી રીતે થાય? સેવા કરવાથી થાય. સદવિદ્વાન ઉપસૃપ્યતામ, પ્રતિદિનમ તત્પાદુકા સેવ્યતામ, બ્રહ્મૈકાક્ષરમ અર્થ્યતામ, સેવાથી ચિત્ત શુદ્ધ થાય અને ઉપાસનાથી ચિત્ત એકાગ્ર થાય. તો એ ઉપાસના માટે શું કરવું જોઈએ? બ્રહ્મૈકાક્ષરમ અર્થ્યતામ, ઓમકારનો જપ કરવો જોઈએ. અહીંયા ઓમકાર તો એક ઉદાહરણ છે, કોઈ પણ ઇષ્ટમંત્રનો જપ કરવો જોઈએ. તો શું થાય પછી? મન જ્યારે શુદ્ધ થાય, ચિત્ત શુદ્ધિ હોય, ચિત્ત એકાગ્રતા હોય, એવા ચિત્ત સાથે આપણે શ્રવણ કરવું જોઈએ. શ્રુતિ શિરો વાક્યમ સમાકર્ણ્યતામ, કે વેદાંત શું કે છે, આત્મ સ્વરૂપને વિશે વેદાંત શું કે છે આપણને, કે આપણું સ્વરૂપ શું છે, એનું શ્રવણ કરવું જોઈએ. અને શ્રવણ એટલે સમાકર્ણ્યતામ, એકાગ્રતાથી શ્રવણ કરવું જોઈએ. કર્ણ એટલે કાન, આકર્ણ્યતામ એટલે સાંભળવું જોઈએ, સમાકર્ણ્યતામ એટલે એકાગ્રતાથી સાંભળવું જોઈએ. હવે એકાગ્રતાથી મહાવાક્યનો જે વિવેક છે એ મહાવાક્યના વિષય આપણે સાંભળવું જોઈએ, કે કેવી રીતે આત્મા અને પરમાત્મા એક છે. આત્મા પરમાત્માનો અંશ નથી, પરમાત્માથી એક છે. આ છે બીજો શ્લોક. હવે એનો વિસ્તાર કરીએ.
સંગ સત્સુ વિધીયતામ. સત્સંગ એટલે શું? સત નો સંગ એટલે સૌથી સૂક્ષ્મ અર્થ એનો એ કે સત્સંગ એટલે જે વ્યક્તિ ઓર જે મહાપુરુષોએ સત્યનો અનુભવ કર્યો છે એમનો સંગ, સત્સંગ. એમના સાનિધ્યમાં પણ જાઓ, એમની પાસે જાઓ, એમનું પ્રવચન સાંભળો, એમને પુસ્તકો વાંચો, વિડીયો જુઓ, ઘણા માધ્યમો છે. પણ જે વ્યક્તિએ સત્યનો અનુભવ કર્યો છે એ વ્યક્તિની સંગ એટલે સત્સંગ. એ જો મુશ્કેલ હોય તો સાધકોનો સંગ, જે સત્યના માર્ગ પર ચાલતા હોય, જે સત્યનો અનુભવ કરવાને માટે સાધના કરતા હોય એમનો સંગ, સત્સંગ. સંગ સત્સુ વિધીયતામ કહ્યું અહીંયા. સત્સુ એટલે સારા લોકો, સત્સંગ. ત્રીજો અર્થ કે જે સંત છે એમને, એમના જીવન વિશે આપણે જ્યારે વાંચીએ તો એને પણ સત્સંગ કહેવાય. કેમ કે કેવી રીતે એમના જીવનમાં પરિવર્તન આવ્યું, જે એમને વિઘ્ન બાધાઓ આવી સાધનામાં એ કેવી રીતે એમણે પુરુષાર્થથી પરિશ્રમથી પાર કરી, તો આપણને ઘણી પ્રેરણા મળે. એમનું જીવન જ્યારે આપણે વાંચીએ, એમની એમના ચરિત્ર પર જ્યારે આપણે વિચાર કરીએ, ચિંતન કરીએ, તો એ ત્રીજો મીનિંગ સત્સંગનો. હવે આ ત્રણેય વસ્તુથી શું થવું જોઈએ? આપણા મનમાં સકારાત્મક વિચારો આવવા જોઈએ, ઉત્સાહપૂર્ણ વિચારો આવવા જોઈએ, સાધનાને પ્રતિ ઉત્સુકતા વધવી જોઈએ, તો એને કહેવાય સત્સંગ. આપણા મનમાં હંમેશા સત્યનો સંગ, સકારાત્મકતાનો સંગ, એને કહેવાય સત્સંગ. એટલે સત્સંગ ખાલી અમુક કલાક માટે, એક અઠવાડિયામાં એવી રીતે ના હોય. એ શરૂઆત થાય કે જ્યારે આપણે સત્સંગમાં, કથામાં કે આવી રીતે કોઈ ક્લાસમાં જતા હોઈએ. પણ એને કારણે સતત આપણા મનમાં જે સત્યની વિચારધારા હોવી જોઈએ, જે બી આપણે બોલીએ એ સત્ય, આપણો વ્યવહાર સદવ્યવહાર, આપણી મનમાં આપણા મનમાં સદભાવના, આપણા વિચારોમાં સત્ય સિવાય બીજું કાંઈ ના હોય, તો એને કહેવાય સત્સંગ. અને સતત હોવું જોઈએ, સતત સત્યનો સંગ હોવો જોઈએ આપણા મનમાં, આપણી બુદ્ધિમાં, આપણી વાણીમાં, આપણા વ્યવહારમાં, તો એને કહેવાય સત્સંગ. સંગ સત્સુ વિધીયતા. અને આનો બીજો એક અર્થ શું? જે સત્ય છે, પરમ સત્ય શું છે એનું જો અનુસંધાન આપણે કરીએ, આત્મચિંતન આપણે કરીએ, તો એને પણ સત્સંગ કહેવાય. આ સત્સંગના અલગ અલગ અર્થો છે. અહીંયા સાધના પંચકમમાં એમણે શું કહ્યું કે એવા વ્યક્તિઓનો સંગ પ્રાપ્ત કરવો જોઈએ. સંગ સત્સુ વિધીયતા. અને આ સત્સંગ કેવી રીતે આપણને મળે? સત્સંગ મળવાનો કારણ શું? એક તો પુણ્ય કર્મ હોવા જોઈએ તો સત્સંગ આપણને મળી શકે, અને બીજું ભગવાનની કૃપા હોવી જોઈએ. બિનુ સત્સંગ વિવેક ન હોય, રામ કૃપા બિનુ સુલભ ન સોઈ. સત્સંગ વિના વિવેક ના થાય. અને વિવેક કરવા માટે જે સત્સંગ આપણને જોઈએ, એ સત્સંગ કેવી રીતે પ્રાપ્ત થાય? ભગવાનની કૃપા સિવાય પ્રાપ્ત થાય જ નહીં. તો આપણને જો સત્સંગ પ્રાપ્ત થતો હોય એનો અર્થ શું? કે ભગવાનની કૃપા આપણા ઉપર સતત છે. અને એ સત્સંગનો લાભ લેવો જોઈએ, એને ઇગ્નોર નહીં કરવું જોઈએ. ઇગ્નોર એટલે શું? અવગણના. તો જે આપણા જીવનમાં અલગ અલગ કર્તવ્યો છે ને, ઘણા બધા જે આપણા કર્મો કરવાના છે, એ બધા કર્મો આપણે
ભગવાનને સમર્પિત થઈને કરવાના છે એ આપણે જોયું પહેલા શ્લોકમાં. આપણું પરમ કર્તવ્ય શું છે? ભગવાન જેમણે આપણને બધું આપ્યું છે એમના પ્રતિ કૃતજ્ઞતા હોય આપણા મનમાં, તો એક દરરોજ થોડો સમય આપણે ભગવાન સાથે આપણો જે સંબંધ છે એને દૃઢ બનાવવામાં લગાવવો જોઈએ. એ આપણું કર્તવ્ય પણ છે. આપણને આજે શું લાગે, ઘણીવાર બીજા બધા કર્તવ્યો ખતમ કર્યા પછી જે સમય મળે એમાં જો સત્સંગ થઈ શકતો હોય તો હું આવીશ. પણ જીવનમાં ઊંધું થવું જોઈએ. સૌથી પહેલાં ભગવાન પ્રત્યે આપણું જે કર્તવ્ય છે એ આપણે પૂરું કરીએ, પછી બીજી બધી વસ્તુઓ કરીએ. કેમ કે આપણો સંબંધ પહેલાં ભગવાન સાથે. જો ભગવાન આપણા શરીર મન બુદ્ધિને પ્રેરિત ના કરે તો આપણે કામ બી ના કરી શકીએ. તો એટલે સંઘ સત્સુ વિધિયતામનો અર્થ એ કે સદવિદ્વાન એટલે સત્ય જે સંત પુરુષ છે એમના સાનિધ્યમાં જઈને થોડો સત્સંગ કરવો જોઈએ. અને પોતાના જીવનમાં જો આપણે દરરોજ એવા સત્સંગમાં ના જઈ શકતા હોઈએ તો પોતે આપણે જે એમનું જે ચરિત્ર છે અથવા કોઈ ગ્રંથ છે એનું અધ્યયન કરીએ, અને મનમાં હંમેશા એ સત્યની ભાવના હોવી જોઈએ. તો એ સત્સંગ આપણને મળે ભગવાનની કૃપાથી, આપણા પુણ્યકર્મથી. એટલે એક વસ્તુ કે પુણ્યકર્મ કરતા જ રહેવા જોઈએ. કેમ કે પુણ્યકર્મ જ્યાં સુધી કરતા રહીએ ત્યાં સુધી સત્સંગ પણ મળતો રહે આપણને. ઘણા લોકો શું કરતા હોય, ઘણું પાપકર્મ કરે અને પછી સત્સંગમાં ચાલી જાય અને એમને લાગે કે ભાઈ મારા બધા પાપ ધોવાઈ ગયા. એ કોઈ પુણ્યના કારણે સત્સંગ મળ્યો વ્યક્તિને, પણ જો વ્યક્તિ પુણ્ય ના કરે કન્ટિન્યુઅસલી તો સત્સંગ પણ બંધ થઈ જાય. એટલે પુણ્યકર્મ કરતા રહેવા જોઈએ અને સત્સંગની અવગણના ના થવી જોઈએ. દરરોજ જે બી કોઈ આપણને એક ઓપોર્ચ્યુનિટી મળતી હોય તો સત્સંગ સાથે તો જોડાવવું જ જોઈએ. આપણે જો પોસ્ટપોન કરીએ કે નહીં હમણાં નહીં થાય, રિટાયરમેન્ટ પછી કરીશું અથવા ઘર ગૃહસ્થીનું બધું કામ પત્યા પછી કરીશું, તો એ વખતે તો પછી ખબર નહીં આપણી જે શારીરિક પરિસ્થિતિ બી હશે કેવી હશે. સાંભળી શકાશે કે નહીં સાંભળી શકાય, દેખાશે કે નહીં દેખાય, શરીરની એવી બધી પરિસ્થિતિઓમાં પછી ક્યાં સત્સંગ શરૂ થાય. એટલે જ્યારે જ સત્સંગ મળતો હોય એનો લાભ લઈ જ લેવાનો. કેમ કે ક્યારે બંધ થાય ખબર ના પડે. આપણા કર્મોને કારણે, સામેવાળાના કર્મોને કારણે ઘણી બધી પરિસ્થિતિ ઉત્પન્ન થઈ શકે. તો સંઘ સત્સુ વિધિ હતા. અને એ સત્સંગ કરવાથી શું થાય, દરરોજ જ્યારે આપણે સત્સંગ કરીએ તો આપણા મનમાં એક જે તમો ગુણ હોય ને જેને કારણે પ્રમાદ થાય, આલસ્ય થાય, એ સત્સંગ દ્વારા આપણે એનો ત્યાગ કરી શકીએ. એક નાની વસ્તુ, જ્યારે એક્સરસાઇઝ કરવી હોય ત્યારે આપણને કંપની હોય તો કેવું સારું હોય. આપણને કોઈક વાર સવાર સવારમાં ઉઠીને લાગે કે આજે નથી જવું એક્સરસાઇઝ માટે, પણ બધા મિત્રો આવીને ઘંટડી વગાડે અને ઊભા હોય કે ચલો, તો પછી જવું જ પડે. એક એક્સટર્નલ કમ્પલ્શન થઈ જાય. એટલે જ્યારે એવો સત્સંગનો એક ગ્રુપ બન્યો હોય તો સતત સત્સંગ માટે પછી પ્રમાદ જે હોય એ છૂટી જાય. અને ભગવાને શું કહ્યું અહીંયા, દેહ સંઘ, વિષય સંઘ, વિષયી સંઘ એ બધાનો ત્યાગ કરીને આપણે નિસંગ બનવાનો છે. અત્યારે આપણો સંઘ દેહ સાથે છે કે હું આ દેહ છું, વિષયોનો સંઘ છે કે આ વિષય મને જોઈએ તો હું સુખી થાઉં, વિષય લોકોનો સંઘ છે. ઘણા લોકો એવા હોય કે એ લોકોને ડર લાગતો હોય, અરે આટલું બધું સત્સંગ ના કરાય, બધું મોડરેશનમાં હોવું જોઈએ.
થોડો સમય સત્સંગ ઠીક છે, બાકી વિષયનો આનંદ લેવો. આજ ઉંમર છે, હમણાં જ કરી લો, પછી નહીં થઈ શકે. સત્સંગ તો ક્યારે બી મળશે. મનમાં એવી બધી ધારણા હોય, અને એવું નથી કે આપણે જે સંસારમાં જે વિષયનો આનંદ લેવાનો છે એ નહીં લેવો જોઈએ. હવે જેને લેવો હોય લઈ શકે, પણ જે તીવ્ર મુમુક્ષુ હોય એના માટે શંકરાચાર્યજીએ શું કહ્યું પહેલાં, ભવસુખે દોષોનું સંધિયતામ, કે ભવસુખના દોષ શું એનું અનુસંધાન કરીએ, અને આવે તો ઠીક, ના આવે તો કાંઈ વાંધો નહીં, પણ એના કારણે સત્સંગ છોડીને નહીં જવું જોઈએ. ઘણા લોકો સત્સંગ છોડી દે, પૂજા ભજન બધું છોડીને વિષય વિલાસમાં લાગેલા હોય, અને એવા જે વ્યક્તિઓ હોય, વિષયી વ્યક્તિઓ હોય, જો આપણે આપણી સાધના દ્રઢ કરવી હોય તો એવા વ્યક્તિઓનો સંગ થોડા સમય માટે એટલીસ્ટ ત્યાગ કરવો પડે. કેમ કે વિષયી વ્યક્તિ અને સત્સંગી વ્યક્તિ બે ઓપોઝિટ છે. કેમ ઓપોઝિટ? એક વ્યક્તિને બહિર્મુખ થવું છે, એક બીજા વ્યક્તિને અંતર્મુખ થવું છે, તો કેવી રીતે મેળ પડે? કાં તો એમનો ત્યાગ કરવો જોઈએ, અથવા એમની સાથે એ વસ્તુ પર વ્યવહાર ના કરવો જોઈએ, કે વિષયો પર, ભોગ પર કોઈ વ્યવહાર નહીં, તો જ પછી સત્સંગમાં જે આપણે સાંભળીએ છીએ એ આપણે આપણા જીવનમાં અપનાવી શકીએ. અથવા સત્સંગમાં આપણે સાંભળીએ કે ઇન્દ્રિયોનો સંયમ હોવો જોઈએ, તપસ્યા કરવી જોઈએ, વ્રત છે, ઉપવાસ છે, યજ્ઞ છે, દાન છે, એ બધું કરવું જોઈએ, અને સત્સંગની બહાર જ્યારે જઈએ તો શું થાય? ઊંધું. તો એટલે નારદ ભક્તિ સૂત્રમાં પણ શંકરાચાર્ય નારદ મુનિએ એ જ કહ્યું, દુસ્સંગ સર્વથા એવ ત્યાજ્ય. જે દુસ્સંગ છે એનો ત્યાગ કરવો જોઈએ સર્વથા એવ, દરેક પરિસ્થિતિમાં. દુસ્સંગ એટલે જે આપણને સત્સંગથી વિમુખ કરે એ દુસ્સંગ. એક અધાર્મિક કાર્ય હોવું જોઈએ જરૂરી નથી, પણ જે આપણને એવું કહેતા હોય કે ભાઈ આ વધારે સત્સંગમાં નહીં જાઓ, તો પછી એ થોડું વિચારવું પડે આપણને. આપણે વિચારવું જોઈએ કે આ અપનાવવું જોઈએ કે ના અપનાવવું જોઈએ. કેમકે ઘણા લોકોને એમ લાગતું હોય કે જો વ્યક્તિ સત્સંગમાં આવે વારંવાર તો એકદમ અનાસક્ત થઈ જશે, સાધુ બની જશે, કાંઈ બીજું કામ કરશે નહીં, કર્તવ્ય વિમુખ થઈ જશે, પણ એ બધી ખોટી ધારણાઓ. જો વ્યક્તિ સત્સંગમાં આવતો હોય તો એનો વ્યવહાર નિસ્વાર્થ થાય, પ્રેમમાં અનાસક્તિ આવે. એટલે જેટલી અનાસક્તિ પોતાના અહંકારથી થાય એટલો વધારે પ્રેમ ઉત્પન્ન થાય. ધર્મનિષ્ઠ વ્યક્તિ બને, કર્તવ્યનિષ્ઠ વ્યક્તિ બને. એટલે એ ખોટી ધારણાઓ હોવી ના જોઈએ આપણા મનમાં. અને બીજા વ્યક્તિઓ જો આપણને એમ કહેતા હોય કે આમ નહીં કરો, એમ નહીં કરો, આટલું નહીં વાંચો, આટલી સાધના નહીં કરો, એમનો ને આપણો સંબંધ કેટલા જન્મો સુધી? એક જન્મમાં બી આખા જન્મ સુધી આપણી સાથે, આખા આખી જિંદગી સુધી આપણી સાથે રહેશે કે એને બી કોઈ ગેરંટી નહીં. પણ ભગવાન સાથે આપણો સંબંધ કેટલો જૂનો? કાયમનો સંબંધ છે, સનાતન. મમૈવાંશો જીવલોકે જીવભૂત સનાતનઃ. જન્મ જન્માંતરથી જે આપણી સાથે છે એ ભગવાન. એમનો જ સંગ આપણે છોડીને જે નશ્વર વસ્તુ વ્યક્તિ હોય એના પાછળ આપણે જો ભાગતા હોઈએ તો એનો શું પ્રયોજન? એટલે એ વિચારવાની વસ્તુ છે. તુલસીદાસજીને મીરાબાઈએ એક પત્ર લખ્યો કે મારા નાનપણથી 3 વર્ષની ઉંમરથી હું એમ માનું છું કે કૃષ્ણ ભગવાન જ મારા પતિ છે.
તો હવે મારો વિવાહ થઈ ગયો છે અને મને અહીંયા એક મેવાડમાં રાજઘરાનામાં મારો વિવાહ થઈ ગયો અહીંયા, પણ અહીંયા જે લોકો છે એ મને બહુ કષ્ટ અને પીડા આપે છે. અને એમના પતિએ પોતે એમને શું વિષ મોકલી દીધેલું. તો એમણે લખ્યો કે સત્સંગમાં ઘણી બાધાઓ છે, અહીંયા ભગવાનનું નામ લેવા માટે પણ મને લોકો અલાવ નથી કરતા, તો શું કરવું જોઈએ? તુલસીદાસજી એમને લખ્યું, જાકે ન પ્રિય રામ વૈદેહી તજીએ કોટી વૈરિસમ યદ્યપી પરમ સ્નેહી. જેમને રામ અને વૈદેહી એટલે રામ અને સીતા એટલે ભગવાનના પ્રતિ જેમના મનમાં ભક્તિ ના હોય, જાકે ને પ્રિય રામ વૈદેહી તજીએ કોટી વૈરિસમ, એમનો ત્યાગ કરવો જોઈએ કોટી વૈરી માનીને. કરોડો જે આપણા દુશ્મનો હોય એમનો આપણે ત્યાગ કેવી રીતે કરતા હોઈએ, એવી રીતે આપણે એમનો ત્યાગ કરીને, ભલે બહુ આપણને સ્નેહી હોય, યદ્યપિ પરમ સ્નેહી. મીરાબાઈએ જ્યારે વાંચ્યું તો એમણે શું કર્યું? ઘર ત્યાગ કરી દીધો, વૃંદાવન પહોંચી ગયા. તો આનો અર્થ શું? કે સત્સંગથી જે આપણને વંચિત રાખે અથવા સત્સંગથી જે આપણને વિમુખ કરે, તો પછી આપણે વિચારવું પડે કે એમની સાથે કેવી રીતે સંબંધ રાખવાનો. સો સદ્વિદ્વાન ઉપસૃપ્યતા પ્રતિદિનમ તત્પાદુકા સેવ્યતામ. સોરી, ભક્તિ દ્રઢાધીયતા. હવે ભક્તિ એટલે શું? અહીંયા એક બહુ સરસ પેસેજ જોયો તો મેં, વેન સમ થિંગ્સ આર સ્પેશિયલ ઇટ ઇઝ સોરો. અમુક વસ્તુ જ આપણને એકદમ સ્પેશિયલ લાગતી હોય તો એ આસક્તિ થઈ ગઈ, એમાં તો એ આસક્તિને કારણે દુઃખ થાય. ઉદાહરણ, સપોઝ મને ખાલી કેરી અને કેળા ગમતા હોય, બાકી કોઈ ફ્રૂટ ના ગમતું હોય, તો બીજું કોઈ બી ફ્રૂટ આવે તો શું થાય? દુઃખ થાય. ખાલી મને ખાલી ચાય ગમતી હોય, ચા, કોફી નહીં, દૂધ નહીં, બીજું કાંઈ નહીં, તો એને કારણે શું થાય? દુઃખ થાય. પછી બીજું કાંઈ બી મળે તો દુઃખ થાય. વેન વન થિંગ ઇઝ સ્પેશિયલ ધેન ઇટ ઇઝ ડીપ મિઝરી. ખાલી ચા અને એમાં બી એક પર્ટિક્યુલર એલચીવાળી ચા, પર્ટિક્યુલર બ્રાન્ડની ચા, તો વધારે દુઃખ. વેન વન થિંગ ઇઝ એવરીથિંગ ધેન ઇટ ઇઝ શીયર ટોર્ચર. વેન નથિંગ ઇઝ સ્પેશિયલ ઓલ ઇઝ જોય. જ્યારે અનાસક્તિ હોય મનમાં ત્યારે કોઈ વાંધો નહીં, કોઈ બી પરિસ્થિતિમાં વ્યક્તિ આનંદમાં રહી શકે. વેન એવરીથિંગ ઇઝ સ્પેશિયલ ઓલ ઇઝ સુપ્રીમ લવ. આ બે એક જ વસ્તુ છે એકચ્યુઅલી. નથિંગ ઇઝ સ્પેશિયલ સો એવરીથિંગ ઇઝ સ્પેશિયલ. જેટલી જેટલી અનાસક્તિ હોય એટલી એટલી મનમાં ભક્તિ પણ ઉત્પન્ન થાય, કેમ કે જે બી છે બધું ભગવાનનો જ સ્વરૂપ છે. એટલે ભક્તને માટે બધું વિશેષ છે, ખાલી એક વસ્તુ અથવા થોડીક વસ્તુઓ વિશેષ નથી, બધું જ વિશેષ છે. શું કામ? કેમ કે ભગવાન જ પ્રકટ થયા છે આ બધા રૂપે. એને કહેવાય ભક્તિ. દેટ ઇઝ કોલ્ડ ડિવોશન. કે જ્યારે આપણા મનમાં ભક્તિ ઉત્પન્ન થાય તો બધું આપણને દિવ્ય લાગે, કે આ જે બી છે બધું ભગવાનનું, ભગવાન જ છે, ભગવાનની જ લીલા છે, ભગવાન જ આવી રીતે અલગ અલગ રૂપોમાં આપણી સામે આવ્યા છે,
નરસિંહ મહેતાએ શું કહ્યું? જ્ઞાનની દ્રષ્ટિએ નરસિંહ મહેતાએ કહ્યું, બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે, અંતે તો હેમનું હેમ હોય. તો જે અલગ અલગ જે આભૂષણો હોય, આભરણો હોય, એ અંતમાં શું છે? સોનું જ છે. એ એવી રીતે આ આખી સૃષ્ટિ, પ્રહલાદ માટે આ સૃષ્ટિ શું હતી? ભગવાન નારાયણ. બસ એક થાંભલામાં પણ ભગવાન જોઈ શકે, પોતાના પિતામાં પણ, જે એટલા અસુર જે એમની પ્રવૃત્તિ, અને પ્રહલાદના પ્રાણ લેવાના એટલા પ્રયાસ કર્યા એમણે, એમાં પણ પ્રહલાદને કોણ દેખાય? ભગવાન જ દેખાય. એને કહેવાય ભક્તિ. તો ભક્તિ શરૂઆત થાય ભક્તિની એક નામ રૂપમાં. આપણે જ્યારે આપણું મન એકાગ્ર કરીએ તો એ ઈષ્ટ દેવતા દ્વારા ભક્તિ વધે, પણ એ જ્યારે ભક્તિ ઊંડી ઉતરે ત્યારે શું થાય? આપણને જે ઈષ્ટદેવ છે ખાલી મૂર્તિમાં ના દેખાય, પ્રભુ સર્વત્ર વ્યાપક, ભગવાન સર્વવ્યાપી છે. એટલે એ જે છે એને શું કહેવાય? આપણે જે સર્વાત્મ ભાવ છે, જગત ઈશધી યુક્ત સેવનમ અષ્ટમૂર્તિ ભૃત દેવ પૂજનમ, કે આખી સૃષ્ટિ જે છે એ ભગવાનનો જ રૂપ છે, અને હું જે બી કાર્ય કરું છું એ ભગવાનની જ પૂજા છે. એ ભાવ જ્યારે આવે એને કહેવાય ભક્તિ. તો આ ભક્તિ દ્રઢ કેવી રીતે થાય? ભગવાનના ચરણોમાં આપણે સમર્પિત થઈએ, કોઈ બી એક નામ રૂપને ઈષ્ટરૂપ માનીને આપણે જ્યારે સાધના કરીએ તો સત્સંગ દ્વારા પછી એ ભક્તિ વધે. કેમ કે ભક્તિ વધવા માટે શું જોઈએ? ભગવાનના વિષય આપણને જ્ઞાન જોઈએ, કે આ ભગવાન કોણ છે, એમનું રૂપ શું છે, એમના ગુણો શું છે, એમની લીલા શું છે, એમનું ધામ શું છે. એ બધું જ્યારે આપણને ખબર પડે તો વધારે ને વધારે ભક્તિભાવ ઉત્પન્ન થાય. સંગ સત્સુ વિધિ હતા ભગવતો ભક્તિ દ્રઢાધી હતા. હવે ભક્તિની આવશ્યકતા શું? ઘણા લોકો એમ વિચારતા હોય કે મારું જીવન તો સરસ ચાલે છે, હમણાં પરિવાર છે, કુટુંબ છે, કામ છે, એક આર્થિક શું કહેવાય ને, પ્રોસ્પેરિટી એટલે સમૃદ્ધિ, આર્થિક સમૃદ્ધિ પણ છે, સંપન્નતા છે, તો ભક્તિની શું જરૂર? અને આજે તો લોકો એવું માનતા હોય છે કે જે ભક્તિ કરે એ બહુ જૂના જમાનાના છે, અમે તો મોડર્ન લોકો છીએ, અમે આ બધી મૂર્તિ પૂજા બધી અમે નથી કરતા. જે ભક્તિ કરતા હોય, જે મૂર્તિ પૂજા કરતા હોય, એ બહુ ઓલ્ડ, આઉટડેટેડ, પ્રિમિટિવ લોકો છે. અમે તો એકદમ બૌદ્ધિક એમ માનીએ કે દેર ઇઝ નો ગોડ. હમણાં પણ જ્યારે શ્રીલંકામાં બ્લાસ્ટ થયા, કેટલા લોકો બિચારા મરી ગયા, તો એક વિચાર એવો કે ભગવાન ક્યાં છે? આટલા લોકો જો મરી ગયા તો ભગવાન ક્યાં છે? હવે એમ ભગવાનની સાથેનો શું સંબંધ? પણ આપણને ઘણીવાર એવું જ લાગતું હોય કે જો ભગવાન હોત તો આ બધું ના થાતે. પણ આપણે ઊંધું વિચારવું જોઈએ, જો મનુષ્ય ના હોત તો આ બધું ના થાતે. તો પછી જો, હવે એવા વ્યક્તિઓ બધા વિવેક વાપરે નહીં, અને પોતાના સ્વાર્થ માટે કંઈ કરતા હોય, અને બીજા લોકોને એટલો એનો ત્રાસ થાય એના કારણે, એમાં ભગવાન ક્યાંથી આવ્યા વચ્ચે? ભગવાને તો વ્યક્તિને વિચારની સ્વતંત્રતા આપી દીધી. હવે કર્મનો સિદ્ધાંત બી બનાવી દીધો કે જેમ જેવા કર્મ કરશો એવા કર્મફળ મળશે. તો ઘણા લોકો આવું વિચારતા હોય કે ભક્તિની શું આવશ્યકતા,
આપણા જીવનમાં તો બધું છે, તો તમને શું લાગે છે ભક્તિની આવશ્યકતા શું આપણા જીવનમાં? મનની શાંતિ. અરે મનની શાંતિ તો આપણે જો સત્યનો માર્ગ અપનાવીએ, કોઈ ખોટું ના કરીએ, લોકોને કોઈ આપણા કારણે હાનિ ના થાય, પ્રેમથી આપણે રહીએ તો બી મનની શાંતિ થાય ને. પરમાનંદ. અચ્છા બરાબર, એ તો સાચી વાત. બીજી વાત, બીજું કોઈ કારણ? અહંકારનો ત્યાગ. પણ સપોઝ મારે પરમાનંદ હમણાં પ્રાપ્ત ના કરવો હોય, અહંકાર ત્યાગ ના કરવો હોય, તો મારા જીવનમાં ભક્તિની ઉપયોગિતા શું? વિચાર સારા આવે એના માટે તો પોઝિટિવ થિંકિંગના સેમિનાર અટેન્ડ કરવાના. એના માટે ભક્તિ દ્વારા વિચાર સારા આવે એ વાત તો સાચી, પણ એને માટે કેવળ ભક્તિ જોઈએ એ જરૂરી નથી. આવતો જન્મ તો મન બેનમાં તો વિશ્વાસ ના હોય તો પછી આવતો જન્મ કેવી રીતે સુધરે? આ જન્મમાં ભક્તિની ઉપયોગિતા શું? એ મારે લિબરેશન ના જોઈતું હોય તો ભક્તિ જ ના જોઈએ. આ શા માટે આ સમજવું જોઈએ? કેમ કે આપણને ઘણી વાર એમ જ લાગતું હોય કે ભક્તિની આવશ્યકતા ખાલી આટલા આ વસ્તુઓ માટે જ છે, કે પરમાનંદ માટે, મોક્ષ માટે, શાંતિ માટે. સાચી વાત છે, પણ ભક્તિની ઉપયોગિતા ખાલી આટલા કારણોમાં સીમિત નથી. ઘણી બધી વસ્તુઓ છે જે આપણને હમણાં પણ જે કેવળ ભક્તિથી એનું નિવારણ થઈ શકે. તો એ પહેલાં આપણે વિચારવું જોઈએ કે હમણાં હું જે પરિસ્થિતિઓમાંથી જઈ રહ્યો છું એ પરિસ્થિતિમાં ભક્તિની આવશ્યકતા શું? અંતકરણ શુદ્ધિ તો થવી જ જોઈએ, પ્રેમ વધે, અંતકરણની શુદ્ધિ થાય. આપણો સાધનામાં આપણે જ્યારે જોઈએ તો સૌથી મુશ્કેલ કામ શું સાધનામાં? ઓકે, મનની એકાગ્રતા. ઠીક છે, હા, મારા ઉપર પણ કોઈ છે એટલે એક સ્વામીનો ભાવ આપણને આવે કે આપણા એક સ્વામી છે, એટલે શરણાગતિ થાય, અહંકારનો ત્યાગ થાય. એ બાર એ સાચી વાત, એના કારણે આપણને મનની શાંતિ પણ પ્રાપ્ત થાય. અહીંયા બીજો કોઈ કે કંઈક કહેલું હમણાં? હા, ગ્રેટિટ્યૂડ માટે પણ, કે આપણને જે જે મળ્યું છે બધું ભગવાનની કૃપાથી જ મળ્યું છે, એટલે કૃતજ્ઞતા પણ ઉત્પન્ન થાય, એના માટે બી ભક્તિની આવશ્યકતા છે. સૌથી મુશ્કેલ કામ તમે કહ્યું કે મનની એકાગ્રતા, પણ મનની એકાગ્રતા એટલું મુશ્કેલ કામ નથી. એનાથી પણ મુશ્કેલ હજી એક વસ્તુ છે, ભગવાનના અસ્તિત્વમાં શ્રદ્ધા હોવી જોઈએ, એ તો મુશ્કેલ છે જ. ભાવનાઓના સ્તર પર આપણા મનમાં જે ઇનસિક્યોરિટી હોય ને, કે આપણને હંમેશા એમ લાગતું હોય કે કોઈ મને પ્રેમ કરે, એ જે નિર્ભરતા છે, એ અપેક્ષા છે અને નિર્ભરતા પણ છે, કે હું હંમેશા કોઈના કોઈ ઉપર નિર્ભર થાઉં છું, મને પ્રેમ કરે, આવી રીતે પ્રેમ કરે, આવી રીતે મારી સાથે વાત કરે, આવી રીતે મારી સાથે વ્યવહાર કરે તો મને બહુ ગમે, મને બહુ સારું લાગે. તો એક ભાવનાત્મક નિર્ભરતા છે અને એના કારણે આપણા મનમાં ઘણીવાર ઇનસિક્યોરિટી પણ હોય. ઇનસિક્યોરિટીને શું કહેવાય? અસુરક્ષિતતા. મનમાં હંમેશા એવું લાગતું હોય કે મને લોકો પ્રેમ નથી કરતા, અથવા પ્રેમ કરે છે પણ જે મને જોઈએ એમ પ્રેમ નથી કરતા, જેટલો મને જોઈએ એટલો પ્રેમ નથી કરતા, ભલે લોકો હોય અને પ્રેમ બી કરતા હોય ને જેમ
ઈચ્છા હોય એવી રીતે બી પ્રેમ કરતા હોય, પણ તો પણ હમણાં હંમેશા એમ જ લાગ્યા કરે કે કોઈક ને કોઈક હોવું જ જોઈએ. એટલે સૌથી મુશ્કેલ કામ છે પ્રેમ કરવો અને આત્મનિર્ભર રહીને પ્રેમ મને આપણા મારા મનમાં એનો અનુભવ થવો જોઈએ. નહીં તો હંમેશા એમ ભાવના હોય કે કોઈને કોઈક બીજું હોવું જોઈએ, એટલે આપણે વ્યક્તિઓને ઉપર આસક્ત થઈ જઈએ. એટલે પ્રેમ શું છે? જ્યારે તાદાત્મ્ય હોય, એકત્વ હોય, એને કહેવાય પ્રેમ. લવ ઇઝ આઈડેન્ટિફિકેશન વિથ ધ બિલવડ. માં અને પુત્ર વચ્ચે જે પ્રેમ હોય, કેમ કે માતાને શું લાગતું હોય, આ હું જ છું, મારો જ અંશ છે. એક દેશભક્ત હોય, એને શું લાગતું હોય કે હું અને દેશ એક છે. તો એ જે ભેદ છે એ છૂટી જાય, મટી જાય. જ્યારે તાદાત્મ્ય થાય ત્યારે પ્રેમ વધારે ને વધારે ઉત્પન્ન થાય. ટ્રુ સેલ્ફ, ટ્રુ સેલ્ફ. હા, તો ભક્તિની આવશ્યકતા શું? કે જ્યારે આપણા મનમાં અસુરક્ષિતતા હોય, આ બધા આ કારણો જો ભક્તિને માટે, કે આપણું મન જે છે હંમેશા, જેમ કોઈકે કહ્યું કે સારા વિચારો આવવા જોઈએ, તો મનમાં જે વિષયોનું ચિંતન થાય છે એ વિષયોનું ચિંતન ક્યારે બંધ થાય? જ્યાં સુધી ભગવત ચિંતન ના શરૂ થાય ત્યાં સુધી વિષયોનું ચિંતન બંધ નહીં થાય. આપણે સારા મૂલ્યોનું ચિંતન કરી શકીએ, આપણા ધ્યેયના પ્રતિ ચિંતન કરી શકીએ, પણ એ બધામાં ઉદ્દેશ્ય શું? કે જ્યારે આપણે આ ધ્યેય પ્રાપ્ત કરશું ત્યારે આપણને સુખ મળશે, અને એમાં ભોગ પછી કરીશું ત્યારે આપણને આનંદ મળશે. તો એ જે વિષયોનું ચિંતન છે એના કારણે તો વ્યક્તિ વધારે ને વધારે આસક્ત થાય. પણ ભગવાનનું ચિંતન કરવાથી શું થાય? ભગવાન મારા હૃદયમાં હમણાં પણ છે. એટલે જ્યારે જ્યારે આપણે ભગવાનનું ચિંતન કરીએ ત્યારે આપણા મનમાં આનંદનો અનુભવ થાય. એ ભવિષ્યમાં જ્યારે આપણે કોઈ લક્ષ્ય પ્રાપ્ત કરીશું પછી એનો ભોગ ભોગવીશું ત્યારે પછી આનંદ પ્રાપ્ત થશે એવી વાત નહીં. અને ભગવાનનું ચિંતન કરવાથી શું થાય? ભગવાનનું નામ સ્મરણ કરવાથી આસક્તિ છૂટી જાય. તો મનમાં જે છે, એક તો આ મનની એક હેબિટ છે કે કાંઈક ને કાંઈક તો વિચારવું પડે મને, દર સમયે કોઈક ને કોઈક વિચાર તો આવે જ. હવે બે જ વસ્તુ થઈ શકે, કાં તો વિચારો વિષયો વ્યક્તિ વિષય વસ્તુ વ્યક્તિના બાબતમાં હોય અથવા પરમાત્મા. તો મનમાં કેવી રીતે આપણે એક મનને એક આલંબન આપીએ? રામકૃષ્ણ પરમહંસ શું કહેતા હતા કે જ્યારે આપણે કર્તવ્ય કરતા હોઈએ આપણા જીવનમાં, જ્યારે આપણે કર્મ કરવું હોય ત્યારે કર્મ એક હાથેથી કરવું જોઈએ, ભગવાન એક હાથેથી પકડી રાખવા જોઈએ. એટલે મનમાં ભગવાનનો વિચાર એક એક ભાગમાં, અને બીજા ભાગથી આપણે કર્તવ્ય કર્મ કરીએ. પણ જ્યારે આપણા કર્તવ્ય કર્મ પતી જાય, આપણે સાધના માટે બેઠા હોઈએ, ત્યારે બે હાથેથી ભગવાનને પકડવાના. એટલે મન પૂર્ણ રૂપથી ભગવાનમાં લાગવું જોઈએ. કેમ કે આ જો આ મન જે છે ને, જ્યાં સુધી વિષયો સાથે આસક્ત છે ત્યાં સુધી એ આપણે આપણને બંધનમાં રાખશે. જ્યારે વિષયોથી અનાસક્ત થશે ત્યારે એ જ મન મુક્તિનો કારણ બની જશે. ઉપનિષદમાં શું કહ્યું? મન એવ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયોહો. એક જ મન છે, પણ એ જ મન બંધનનો બી કારણ છે અને એ જ મન મોક્ષનો બી કારણ છે. જ્યારે વિષયો સાથે આસક્ત હોય ત્યારે બંધનનો કારણ, પણ જ્યારે વિષયોથી અનાસક્ત થાય ત્યારે એ જ મન મુક્તિનો સાધન. હવે વિષયો સાથે અનાસક્ત કેવી રીતે થાય? ભગવાનના ચિંતનથી. તો એક કારણ ભક્તિનું એ કે આપણા મનમાં હંમેશા એ અંતર્મુખતા ભક્તિથી આવે.
જેટલા આપણે બહિર્મુખ રહીશું એટલું આપણા મનમાં તણાવ વધશે, કેમ કે બહિર્મુખતાને કારણે વધારે જે વિક્ષેપ થાય, અંતર્મુખતાને કારણે મન એકાગ્ર થાય. બીજું કારણ જેમ આપણે કહ્યું, આપણને સિક્યુરિટી હોવી જોઈએ કે ભગવાન છે અને ભગવાન મને પ્રેમ કરે છે અને મને જે જોઈએ છે, જે અસીમ પ્રેમની મારી માંગ છે, એ કોણ આપશે? ભગવાનના સિવાય કોઈ આપી જ નહીં શકે. વી વોન્ટ ટુ બી લવડ એટ ઓલ ટાઈમ્સ બાય એવરી વન ઇન ઓલ કન્ડિશન્સ, અનકન્ડિશનલ લવ વી વોન્ટ. પણ સંસારમાં જેટલા બી જીવો છે એ બધા સીમિત છે, એ લોકો અસીમિત પ્રેમ કેવી રીતે આપી શકે? કૂવામાંથી આપણને પાણી જોઈતું હોય તો કૂવામાંથી કેટલું પાણી લેવાય? જેટલું પાણી કૂવામાં હોય એટલું જ લઈ શકીએ ને આપણને આપણે. પણ જો આપણે સમુદ્ર પર જઈએ તો પછી અસીમ પાણી મળે આપણને. આપણે શું કરીએ છીએ? હમણાં કૂવા પર ઊભા રહીને સમુદ્રનું પાણી જેટલું હોય એટલું આપણને મળવું જોઈએ, એ આપણી ખોટી ધારણા. એ અપેક્ષા કેવી રીતે પૂરી થાય? કે લોકોએ મને પ્રેમ કરવો જોઈએ, અસીમ પ્રેમ કરવો જોઈએ, દરેક પરિસ્થિતિમાં પ્રેમ કરવો જોઈએ, એ તો થઈ જ ના શકે. પણ ભગવાન આપણને એવી રીતે પ્રેમ કરી શકે. ભગવાન જે છે, અસુરોને પણ ભગવાને મોક્ષ આપ્યો. ભગવાનને કોઈ પ્રતિ, કોઈ પણ જીવ પ્રતિ ઘૃણા નહીં. એમણે શું કહ્યું? સમોહમ સર્વભૂતેષુ નમે દ્વેષ્યોસ્તિ ન પ્રિય. હું બધા જીવો માટે સમાન છું. પણ ભક્ત જે છે ભગવાન તરફ, એમણે એ અંતર્મુખ થયા છે એટલે એમને એનો અનુભવ વધારે થાય છે. વિવેકાનંદજી કહેતા હતા કે ગોડ ઇઝ લાઈક ધ સેન્ટર એન્ડ વી આર ધ ડેવોટીઝ હુ આર ઓન ધ સર્કમફરન્સ. ડેવોટી ઇઝ વન હુ હેઝ ટર્ન્ડ વિધિન ટુવર્ડ્સ ગોડ, એન્ડ ધ વન હુ ઇઝ નોટ અ ડેવોટી ઇઝ વન હુ હેઝ ટર્ન્ડ આઉટસાઇડ. ફરક ખાલી એટલો, ભગવાન બેમાં એક જ છે. તો આપણા મનમાં એ સિક્યુરિટી હોવી જોઈએ, ભક્તિથી એ સિક્યુરિટી આવે. અને આપણને કોઈ હંમેશા જોઈએ, એ જે આપણી આસક્તિ છે, ડિપેન્ડન્સ છે, એ છૂટી જાય. ભગવતો, એને કહેવાય ભક્તિ દ્રઢ થાય ત્યારે. ભગવતો ભક્તિ દ્રઢાધી હતા. અને એના કારણે શું થાય? પછી નિર્ભયતા આવી જાય કે કોઈ બી પરિસ્થિતિ હોય હું એનો સામનો કરી શકીશ, કેમ કે ભગવાન મારી સાથે છે. એ અતૂટ શ્રદ્ધા એક મનમાં ઉત્પન્ન થઈ જાય. પ્રહલાદને તો એટલા પ્રયાસો કર્યા, પણ એક ક્ષણ પણ એના મનમાં એવો વિચાર ના આવ્યો કે મારું શું થશે, ભગવાન મને બચાવશે કે નહીં બચાવે. એટલી શ્રદ્ધા, એટલે કોઈ ભય નહીં. તો નિર્ભયતા માટે પણ ભક્તિની આવશ્યકતા. આપણા મનમાં સુરક્ષિતતા આપણે અનુભવ કરવી હોય એના માટે ભક્તિની આવશ્યકતા. અને આપણા મનમાં જો આપણે હંમેશા એક સદવિચાર આપણે બનાવવા હોય તો એના માટે ભક્તિની આવશ્યકતા. હવે ભક્તિની આવશ્યકતા તો આપણે જોઈ. અહીંયા ગુરુદેવનો એક બહુ સુંદર વિડીયો છે કે પ્રેમ અને ભક્તિમાં શું ફરક. ડિવોશન મીન્સ લવ. ડિવોશન મીન્સ લવ. લવ મીન્સ a kind of devotion. A kind of love. Ki hota se prema love. Bhakti devotion. Why two words for the same thing? That is absurd. In no language you've got two names of the meaning the same. There is some difference. What is the difference between love and devotion? Think. You all know what is love, isn't it? I love my dog. I love my chappal. I love my wife. You say these all the three in one sentence. There will be
commotion in the family for the next 1 week. Isn't it? But the idea is right. I love my dog. You are right. Do you love the chappal? I go, I love the chappal. Huh? And wife? Yes, I love. Don't you think he's insulting? Nobody says that I am devoted to my dog. Except a few. No decent husband would say. No decent husband would say that I am devoted to my wife. I love my wife, right? But not devoted. But you are devoted to your parents. Devoted to your teacher. Devoted to art. Devoted to my profession. See? Devoted to my country. Devoted to that philosophy, political or philosophical. Devoted to the ideal, right? But I love my dog, I love my horse, I love my motorcycle, I love it. You don't say that I am devoted to my motorcycle. Think of the difference. What is the difference? The emotion remaining the same. Love and devotion, the emotion remaining the same. When that emotion of love is towards something lower, I call it love. And the same emotion, when it is towards something higher, we call it. Think. Don't accept, I told you. I think you are sitting down and accepting. Don't accept. When the emotion of devotion or love is for the lower, it is called L-O-V-E. I love this, I love that, I love chocolate also, I love, you know, blue color. You, I love blue color. Everything, blah, 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 blah. But devotion is only when the same emotion is lifted to an altar higher. Now, if all languages of the world, all of you when you are teenagers, you must have gone through one or two experiences of what you generally call all over the world, I fell in love. Anybody who has never fallen in love, miserable man. At least now go and fall, my man. I fell in love. Is there a definition in every language? What do you mean by fall in love? Are you sorry? Till yesterday I was a carefree, happy, jolly good man. And yesterday evening in the temple I saw her. Then what happened? Fell. Is it not? Fell means what? You are not simple thought. I have fallen in my poise, balance, inner happiness. I seem to have gone into confusion. I don't know now whether I will be able to marry her, whether my parents will allow me, how will I marry, but when you will marry, I will have to look after her, and how will I look after her, where is the money for it, and I have no job at all, I am unemployed and unemployable. All the sorrows come to your mind, then you say, I have fallen in love. Falling in love is called love. But rising in love is called devotion. When you become devoted to some ideal, you start developing your personality. Your little stature grows. So to rise in love is called devotion. So when I have got a goal, a symbol there to symbolize my beloved Lord, and when I tune up my mind to Him in devotion, I cultivate or develop my faculties more and more, if I am sincere. So falling in love is called love, but rising in love is called devotion.
સો પ્રેમ એક જ છે, પણ કઈ તરફ આપણે એને કેન્દ્રિત કર્યું છે? અંતર્મુખ થઈને ભગવાન તરફ કેન્દ્રિત કરીએ તો ભક્તિ, અને વિષયોને વસ્તુઓને વ્યક્તિઓ તરફ કરીએ તો પ્રેમ. એક આપણને બાંધે અને બીજું આપણને મુક્ત કરે. તો આગળ આપણે નેક્સ્ટ ક્લાસમાં જોઈએ.